મિત્રો બધા મજામાં છો એવી અપેક્ષા રાખું છું. તો ચાલો આપણે ભણવાની શરૂઆત કરીએ. શું ભણવાનું છે ખ્યાલ છે ને? એસએસ, બરાબર. ચાલો ભણીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, એસએસમાં આપણે કયો પાઠ ભણી રહ્યા છીએ? બરાબર, સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યું છે કે આપણે પ્રકરણ 9 એટલે કે પાઠ 9 આપણું ઘર પૃથ્વી એ પાઠ ભણી રહ્યા છીએ. બરાબર, લાસ્ટ ટાઈમ આપણે સમજૂતી મેળવી હતી ગ્રહોની. બરાબર, મેં તમને ગ્રહોની એટલે કે સૌર મંડળની, સૌર પરિવારની સમજૂતી આપી હતી. હવે આપણે ઉલ્કા છે, નક્ષત્રો છે, પૃથ્વી કેવી છે, એનું સ્થાન, આકાર એ માહિતી મેળવી લઈએ આ વિડીયોમાં. બરાબર છે, તમે રેડી છો ને બધા? તો ચાલો આપણે માહિતી મેળવીએ. ઓકે, તો જુઓ હવે તમને સ્ક્રીન પર શું દેખાઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો, જુઓ ધ્યાનથી. તમે આને શું કહો છો? ખરતો તારો. બરાબર, ખરતો તારો આવું કહો છો ને કે તારો ખર્યો, તારો ખર્યો. જુઓ આ બીજું ચિત્ર મેં રજૂ કર્યું. જુઓ આને તમે શું કહો છો કે તારો ખર્યો, પણ હકીકતમાં એ તારો નથી ખરતો. તો એ શું હોય છે એ હું તમને જણાવું છું વિદ્યાર્થી મિત્રો. તો જુઓ આવું કંઈક ચિત્ર તમને આકાશમાં દેખાય છે, આમ પ્રકાશિત ગોળા જેવું. બરાબર, તારો ખર્યો હોય ત્યારે. તો એ શું છે તો આપણે જોઈએ તો અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો જે ઉલ્કા તરીકે ઓળખાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં તમને દેખાય છે અવકાશ જે છે, અવકાશમાં નાના નાના પથ્થરો ફરતા હોય છે, નાના નાના પથ્થરોના ટુકડા. બરાબર, અને ગ્રહો જે હોય છે, ગ્રહોના નાના નાના ભાગો પણ હોય છે જે ઉલ્કા તરીકે ઓળખાય છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્ર, હા, કે ઉલ્કા કોની કહેવાય. જો આવું કંઈક દ્રશ્ય આકાશમાં રચાય છે, પણ આપણને તો તારો ખર્યો હોય એવો ચમકતો લીસોટો જોઈ શકાય છે. બરાબર, તો હવે શું થાય છે કે આ જે અવકાશમાં જે આ ગ્રહોના ટુકડા અથવા તો પથ્થરના ટુકડા અવકાશમાં ફરી રહ્યા હોય છે, તો જ્યારે એ પૃથ્વીની નજીક આવે છે ને આવા ટુકડાઓ, પૃથ્વીની નજીક, તો પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ છે એ તો તમને ખબર જ છે. બરાબર, તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે એ વધારે ઝડપથી પૃથ્વી સાથે ખેંચાઈ આવે છે, પૃથ્વી તરફ વધારે ઝડપથી ખેંચાઈ આવે છે. જ્યારે વાતાવરણમાં પ્રવેશ પામે છે, બરાબર, પૃથ્વીના વાતાવરણમાં જ્યારે આવા ગ્રહોના ટુકડા અથવા તો પથ્થરના ટુકડા જ્યારે વાતાવરણમાં પ્રવેશ પામે છે ત્યારે સળગી ઉઠે છે, ઘર્ષણ બળથી સળગી ઉઠે છે. બરાબર, તો આવા ટુકડાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે સળગી ઉઠે છે. બરાબર, તો આપણે એને તારો ખર્યો એમ કહીએ છીએ. જો આ ચિત્રમાં આવો કંઈક દ્રશ્ય દેખાય છે આકાશમાં, બરાબર, તારો ખર્યો એવું આપણે કહીએ છીએ. બરાબર, અને અમુક જે ઉલ્કાઓ હોય જે સળગતી નથી તે પૃથ્વી ઉપર એમની એમ પડે છે, તે મોટા મોટા ખાડા પાડી દે છે. જુઓ પૃથ્વી ઉપર શું થાય છે, એ ઉલ્કા પડવાથી મોટા ખાડા પડી જાય છે. તો મહારાષ્ટ્રમાં આવું સરોવર આવેલું છે, કોયના સરોવર. કયું સરોવર? કોયના સરોવર. તો આવી ઉલ્કા પડવાથી આ સરોવરની રચના થઈ હતી. બરાબર, એવું મનાય છે કે આ સરોવરની રચના ઉલ્કા પડી હતી, અહીંયા તો મોટો ખાડો પડી ગયો તો એના કારણે અહીંયા સરોવર રચાયું છે. બીજું કે આપણા સૌરાષ્ટ્રમાં ધજાળા, અહીંયા બી ઉલ્કા ખરી હતી. જુઓ ધજાળા દેખાય છે તમને, તો આ ધજાળામાં બી ઉલ્કા ખરી હતી સૌરાષ્ટ્રના. જુઓ જે 40 કિલોગ્રામ જેટલું એનું વજન હતું, અહીંયા ઉલ્કાની ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે, 40 કિલોગ્રામનું એનું વજન હતું ઉલ્કાનું. બરાબર, તો એ પૃથ્વી ઉપર પડે છે જ્યારે સળગ્યા વગર, ત્યારે મોટા ખાડા પાડી દે છે. હવે આપણે નક્ષત્રો વિશે માહિતી મેળવીશું. તો નક્ષત્રો શું છે? તો કોઈ એક તારો હોય અથવા તો તારાઓના સમૂહ. બરાબર, વિશાળ અર્થમાં કોઈ પણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો હોય તો એને નક્ષત્ર કહેવાય, અને કેટલાક તારાઓના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થયો છે. બરાબર, નક્ષત્રોનો ચોક્કસ આકાર હોય છે. નક્ષત્ર એવું નામ તો તમે સાંભળ્યું જ હશે ને. બરાબર, તો એના વિશે આપણે માહિતી મેળવી રહ્યા છીએ. તો નક્ષત્રોનો આકાર કેવો રચાય છે? અમુક વખત ક્યારેક હંસ જેવો, તો ક્યારેક ગરુડ જેવો પણ દેખાય છે. બરાબર, હંસ અને ગરુડ જેવા પણ એના આકાર જોઈ શકાય છે નક્ષત્રોના. બરાબર, તો આ નક્ષત્રો છે, જુઓ આ છે વિશાખા, રોહિણી, સ્વાતિ. બરાબર, જોઈ શકો છો તમે આ બધા નક્ષત્રો છે. પછી છે રેવતી, મૃક્ષિસ અને આર્યા. બરાબર, પછી જુઓ અહીંયા અશ્વિની છે, પુનવસુ છે અને પુષ્પ છે. બરાબર, અશ્વિની, પુનવસુ અને પુષ્પ. તો આ બધા કુલ ટોટલ 27 જેટલા નક્ષત્રો છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. કુલ ટોટલ નક્ષત્રો કેટલા છે? 27 જેટલા નક્ષત્રો છે. બરાબર, કોઈ એક તારો અથવા તારાઓનો સમૂહ એટલે નક્ષત્ર. બરાબર છે, ચંદ્રની આસપાસ 2-3 નક્ષત્રો તો હોય જ છે કાયમ. તો આવા નક્ષત્રોને ઓળખવા માટે ચંદ્રને આપણે જોતા રહેવું પડે છે.
બરાબર. તો આવા નક્ષત્રો આપણે સહેલાઈથી યાદ રાખી શકતા નથી, પણ એને વારંવાર જોયા કરીએ ને તો સહેલાઈથી આપણે યાદ રાખી શકીએ છીએ. બરાબર, નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે થોડા. ધારો કે કોઈ ધાર્મિક કાર્ય સાથે જોડાયેલા, ધારો કે પુષ્ય નક્ષત્ર, તો એમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે. બરાબર, તો આ વાત થઈ આપણા સૌર પરિવારની, એટલે કે સૌરમંડળની. હવે આપણે પૃથ્વીનું સ્થાન અને પૃથ્વીના આકાર વિશે સમજૂતી મેળવીશું. બરાબર, પૃથ્વી તમને દેખાય છે ને ચિત્રમાં, તમે કહી દો હા ટીચર પૃથ્વી તો ગોળ છે, પણ એ કેવી ગોળ છે એની માહિતી આપણે વિસ્તૃત રીતે મેળવીએ. બરાબર છે, તો આપણે સૂર્ય અને ચંદ્રને ઉગતા આથમતા જોઈએ છે, કેવા સરસ તેજસ્વી દેખાય છે ને, તો પૃથ્વી બી આવો જ એક ગોળો છે. બરાબર, આવી ગોળ છે પૃથ્વી, અને તે બંને ધ્રુવો આગળથી થોડી ચપટી છે. બરાબર, કેટલાક અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર જઈ આવ્યા છે, ચંદ્ર ઉપર ગયા છે ને અવકાશયાત્રીઓ, ત્યાં પગ મૂક્યો છે. બરાબર, તો ત્યાંથી પૃથ્વી મોટી ગોળા જેવી દેખાય છે. ચંદ્ર ઉપરથી પૃથ્વી અવકાશમાં એક મોટા ગોળા જેવી દેખાય છે. જુઓ અહીંયા આ જે સપાટી છે ને એ ચંદ્રની છે, અને પૃથ્વી કેવી સરસ મજાની મોટા ગોળા જેવી દેખાય છે. બરાબર, તો આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ, વળી આપણે જે ભાગને જોઈ શકીએ છીએ તે પૃથ્વીનો ખૂબ નાનકડો ભાગ હોય છે. આપણે ક્યાંય બી જતા રહીએ દુનિયાના કોઈ બી ખૂણે, પણ એક નાનકડો ભાગ જ આપણે જોઈ શકવાના, અને ગમે તેટલી ઊંચાઈ પર ચડી જઈએ થોડોક જ આખી પૃથ્વી તો આપણે જોઈ શકવાના નથી એકસાથે. બરાબર, તો એના ઉપરથી આપણને ખ્યાલ આવી શકતો નથી કે પૃથ્વી ગોળ છે. બરાબર, તૂટેલો માટલો હોય એનું કોઈ બી હાથમાં લઈએ તૂટેલો ભાગ, તો આપણને ખબર પડે કે આ માટલું ગોળ હશે. એ જ્યારે આખું હોય ત્યારે જ આપણને ખ્યાલ આવે ને કે આ માટલું ગોળ હશે. એમ પૃથ્વીના નાનકડા ભાગ ઉપર ઉભા રહીને જોતા બી પૃથ્વી ગોળ છે એવો ખ્યાલ આવી શકતો નથી. બરાબર, જો આ ટુકડા જોઈને કોઈ કહે કે આ માટલું ગોળ હતું, ના કહી શકે ને. એમ આપણી પૃથ્વી ઉપર ઉભા રહીને જોતા ના ખબર આવે, પણ બહારથી આપણે જોઈએ ને ચંદ્ર ઉપરથી કે અવકાશમાંથી તો ખબર પડે કે પૃથ્વી ગોળ છે. બરાબર, એટલે હવે કોઈ શંકા રહી નથી કે પૃથ્વી ગોળ છે, કારણ કે ચંદ્ર પરથી અને અવકાશમાંથી ફોટા લેવામાં આવ્યા છે પૃથ્વીના, એટલે કોઈ શંકા નથી કે પૃથ્વી ગોળ જ છે. પણ કેવી ગોળ છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી દડા જેવી ગોળ નથી, પરંતુ તે નારંગી જેવી ગોળ છે. બરાબર, દડા જેવી નહીં, દડો ગોળ હોય છે એકદમ ગોળમ ગોળ, પણ નારંગી જેવી ગોળ છે. પૃથ્વી ધ્રુવ પ્રદેશો આગળથી જરા ચપટી અને વિષુવવૃત્ત આગળ થોડી ફૂલેલી છે. બરાબર, વિષુવવૃત્ત વચ્ચે હોય તો એ વિષુવવૃત્ત આગળ થોડી ફૂલેલી છે, અને ધ્રુવ પ્રદેશો ઉત્તરમાં હોય ને દક્ષિણમાં હોય ત્યાં થોડી ચપટી છે. એ ધ્રુવ અવૃત કરતાં પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે. બરાબર, જુઓ અહીંયા મેં તમને ચિત્ર રજૂ કરીને બતાવ્યું છે, જોઈ શકો છો. જુઓ આ વિષુવવૃત્ત આગળ ફૂલેલી દેખાય છે તમને, દેખાય છે ને, અને આ ધ્રુવો આગળ ચપટી છે. બરાબર, અહીંનું ને અહીંનું સ્થાન પૃથ્વીનું સરખું નથી, અહીંયા ઓછો ભાગ છે, અહીંયા વચ્ચેથી એ ફૂલેલી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો તમને, જોઈ શકો છો ફરીથી. પૃથ્વીનો ઉત્તર દક્ષિણ ભાગ જુઓ તમે સાંકડો છે, અને વચ્ચેનો ભાગ ફૂલેલો એટલે કે મોટો દેખાઈ રહ્યો છે. બરાબર, મધ્ય ભાગ મોટો છે. તો હવે તો પૃથ્વીનું ઘનફળ પણ જાણી શક્યા છે અને વજન પણ જાણી શક્યા છે. બરાબર, સંશોધન કરીને પૃથ્વીનું ઘનફળ અને પૃથ્વીનું વજન પણ જાણી શકાયું છે. જુઓ અહીંયા ચિત્રમાં એક નકશો દેખાઈ રહ્યો છે. પૃથ્વીનો જે આપણે અભ્યાસ કરવો હોય તો પૃથ્વીનો ગોળો લેવો પડે. બરાબર, આપણે અવકાશમાં તો જવાના નથી, ચંદ્ર પર તો જવાના નથી આપણે બધા, તો પૃથ્વીના ગોળાનો આપણે ઉપયોગ કરવો પડે. તો પૃથ્વીના ગોળા ઉપર શું હોય છે, દુનિયાનો નકશો દોરેલો હોય છે, તેમાં ભૂમિકંડો, મહાસાગરો અને મહત્ત્વના વૃત્તોના નામ લખેલા હોય છે. બરાબર, વૃત્તો કયા કયા એ તમને આગળ હું સમજૂતી આપીશ. પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે. બરાબર, એ પૃથ્વી જેવો જ નાની પ્રતિકૃતિ છે એની. બરાબર, સમજવા માટે, આપણી સમજણ માટે છે. જો અહીંયા ચિત્રમાં દેખાઈ રહ્યું છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. જો આ છે ઉત્તર ધ્રુવ, આ છે દક્ષિણ ધ્રુવ, દેખાયું વિદ્યાર્થી મિત્રો? તો આ પૃથ્વી છે આપણી, અને વચ્ચે વિષુવવૃત્ત છે. આ પૃથ્વીનો ગોળો દેખાઈ રહ્યો છે. બરાબર, હવે પૃથ્વીનો ગોળો તમે જોઈ શકો છો આ ચિત્રમાં કે એક તરફ નમેલો છે. પૃથ્વી આવી જ રીતે ફરે છે અવકાશમાં. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પોતાની ધરી ઉપર નમેલી રહીને સૂર્યની આસપાસ ફરે છે, અને પોતાની ધરી ઉપર પણ ફરે છે. આ જ સ્થિતિમાં, આ જ પોઝિશનમાં ફરે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈશું ધ્રુવનો તારો. જુઓ ધ્રુવનો તારો, તો ધ્રુવ નામ તમે સાંભળી જશે, તો આ ધ્રુવનો તારો હંમેશા ઉત્તર દિશામાં આકાશમાં દેખાય છે. તો સપ્તર્ષિ તારકના ઝુમખાની મદદથી આને સરળતાથી શોધી શકાય છે. કયા તારાની મદદથી? સપ્તર્ષિ તારકના ઝુમખાની મદદથી. અને જો અહીંયા સપ્તર્ષિ દેખાઈ રહ્યું છે,
દેખાય છે ને, આ છે સપ્તર્ષિ ઝુમખું, બરાબર? તો એની મદદથી એ ધ્રુવના તારાને સરળતાથી ઓળખી શકાય છે. જુવાસળંગ, અહીંયા જુવાસળંગ લાઈન જાય છે ને, તે જ્યાં પૂરી થાય ત્યાં ધ્રુવનો તારો હોય, બરાબર? આવી રીતે શોધી શકાય છે, બરાબર? તો સપ્તર્ષિ તારા આગળના બે તારાને જોડતી કલ્પિત રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો તમને દેખાશે, એ છે ધ્રુવનો તારો, બરાબર? દરિયાઈ સફર કરનારા કે રણમાં મુસાફરી કરનારા લોકો ધ્રુવનો તારો સહેલાઈથી શોધી કાઢે છે, બરાબર? એમને આ ઉપયોગી સાબિત થાય છે. દરિયાઈ મુસાફરી કરનારા અને રણમાં મુસાફરી કરનારા એને ઝડપથી શોધી કાઢે છે. એમને ખબર પડી જાય છે કે આ ઉત્તર દિશા છે, બરાબર? અને આ ધ્રુવનો તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ દેખાય છે, બરાબર? જો આ ઉત્તર ગોળાર્ધમાં જ એ તારો દેખાય છે, કારણ કે તેની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે તે દક્ષિણ ગોળાર્ધમાં જોઈ શકાતો નથી. આ ધ્રુવનો તારો હંમેશા એક જ દિશામાં હોય, ઉત્તર દિશામાં, એટલે કે એક જ દિશામાં સ્થિર રહે છે અને પૃથ્વી ગોળ છે, બરાબર? એટલે દક્ષિણમાં દેખાતો નથી આપણને. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે તમને બરાબર ખબર પડી ગઈ હશે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે અક્ષાંશ છે, રેખાંશ છે, રેખાવૃત છે, એ બધાની માહિતી મેળવીશું. તો આટલે સુધી તમને બરાબર ખબર પડી ગઈ. હવે હું તમને મુદ્દા પણ આપું છું, એ સરસ મજાનું. આપણે જે તમે મુદ્દા અધૂરા છોડ્યા છે લખવાના, એની નીચેથી ઝેરો મારીને લખવાની શરૂઆત કરજો. નવા પાનેથી ના લખતા વિદ્યાર્થી મિત્રો, સારા અક્ષરે લખજો, મુદ્દા આપું છું, બરાબર? અને તમને આમાં સમજણ પડી ગઈ હશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે અક્ષાંશ, રેખાંશ અને રેખાવૃત્તને બધી સમજૂતી મેળવીશું. ઓકે, તો ત્યાં સુધી આપણે રજા લઈએ. બાય.